एलआईसी नो मेगा आईपीओ आखरे आवी रह्यो छे। घणा महिनाओ राह जोवड़ाव्या बाद देशनी सौथी मोटी वीमा कंपनीनुं शेर बजार पर लिस्टिंग थवा आड़े हवे गणतरीना दिवसो ज बच्या छे। दलाल स्ट्रीटमां आ महाकाय आईपीओ नी सवारी बैंड बाजा अने पूरा तामझाम साथे नीकळे ते माटे सरकार एड़ी चोटीनुं जोर लगावी रही छे। शेर बजारना निष्णांतोनुं कहेवुं छे के एलआईसी नुं वेल्युएशन घणुं वाजबी छे अने रोकाणकारो आ आईपीओ मां मन मूकीने पैसा रोकशे तेवुं लागी रह्युं छे। अरे अंदाज तो त्यां सुधीनो छे के आ कंपनी रोकाणकारोना पैसा बमणा करवानी पण क्षमता धरावे छे। जो तमे पण एलआईसी मां रोकाणनी तैयारी मां जोतराई गया हो तो तेनी साथे जोडायेली महत्वनी वातो जाणी लेवी जरूरी छे। एलआईसी नो आईपीओ 4 मेना रोज खुली रह्यो छे अने 9 मेना रोज बंद थशे। रिटेल इन्वेस्टर्स सब्सक्रिप्शन करी शके ते माटे सामान्य रीते कोई पण आईपीओ 3 दिवस ओपन रहे छे, परंतु एलआईसी मां सब्सक्रिप्शन माटे 4 ट्रेंडिंग दिवसनी विंडो राखवामां आवी छे। एलआईसी ना आईपीओ नुं कद विशाळ होवाथी अने बजारमां उतार चढ़ाव भर्यो माहोल होवाथी तेना माटे एक दिवस वधारे फाळवामां आव्यो छे। आईपीओ नी प्राइस बेन्ड 902 થી 949 रूपया नक्की थई छे, परंतु रिटेल इन्वेस्टर अथवा एलआईसी ना कर्मचारी ने 45 रूपया सुधीनुं डिस्काउंट मळी रह्युं छे। जो तमारी पासे एलआईसी नी पॉलिसी हशे तो 60 रूपयानुं डिस्काउंट मळशे। आईपीओ मां पैसा रोकवा माटे लोट साइज 15 शेर नी छे, એટલે કે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે ગણીએ તો 14,235 રૂપિયામાં તમને 15 શેરનો એક લોટ મળશે। નાના રોકાણકારો મહત્તમ 14 લોટ માટે બિડ કરી શકે છે। આઈપીઓનો 50% હિસ્સો સંસ્થાગત રોકાણકારો માટે, જ્યારે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એચએનઆઈ રોકાણકારો માટે 15% હિસ્સો રાખવામાં આવ્યો છે। રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35% હિસ્સો રાખવામાં આવ્યો છે, જો કે 30 કરોડ પોલિસી ધારકો માટે બંને શ્રેણીમાં 10% તથા કર્મચારીઓ માટે 0.7% હિસ્સો રાખવામાં આવ્યો છે। સરકાર એલઆઈસીમાંથી તેનો 3.5% હિસ્સો વેચશે અને તેના માટે કુલ 22 કરોડ શેર ઇશ્યુ કરશે। આ હિસ્સો વેચવાથી સરકારને લગભગ 21,000 કરોડ રૂપિયાની કમાણી થશે। જો એલઆઈસીનું લિસ્ટિંગ 949 રૂપિયા કે તેનાથી વધુ ભાવે થશે તો તેની કુલ માર્કેટ વેલ્યુ 6,00,000 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે। એલઆઈસીનું લિસ્ટિંગ 17 મેના રોજ થવાની શક્યતા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એલઆઈસીનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થશે અને શું તેમાં પૈસા રોકવા જોઈએ। બ્રોકિંગ કંપની કે આ ચોક્સીના મેનેજિંગ ડિરેક્ટર દેવન ચોક્સી કહે છે કે સરકારે એલઆઈસીનું વેલ્યુએશન ઘણું આકર્ષક રાખ્યું છે। બજારની અને કંપનીઓની સરખામણીએ એલઆઈસી સસ્તી છે। ચોક્સીનું માનવું છે કે આગામી 10-12 વર્ષમાં એલઆઈસીની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે એયુએમ માં અનેક ગણી વૃદ્ધિ થવાની પણ સંભાવના છે। આથી લાંબા ગાળા માટે એલઆઈસીમાં કરેલું રોકાણ ભવિષ્યમાં માલામાલ કરી શકે છે। એલઆઈસીનું વેલ્યુએશન આકર્ષક હોવાનું કારણ છે બજારમાં લિસ્ટેડ હરીફ કંપનીઓની એમ્બેડેડ વેલ્યુ। હરીફો તેમની એમ્બેડેડ વેલ્યુના 3-4 ગણા સ્તરે ટ્રેડ થઈ રહી છે, જેની સામે એલઆઈસીનું વેલ્યુએશન 1.1 ગણું જ થાય છે। આથી વેલ્યુએશનના મોરચે અને ટેકનિકલી રીતે એલઆઈસી ઘણી વાજબી છે। તો શું છે મની નાઇનની સલાહ? મની નાઇન સલાહ આપે છે કે શરૂઆતના 1-2 દિવસમાં આઈપીઓ ભરવાની ઉતાવળ ન કરતા 8 મે સુધી રાહ જોજો અને આઈપીઓને કેવો પ્રતિસાદ મળે છે તેના પર ચાંપતી નજર રાખીને પછી જ નિર્ણય લેજો। જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો આઈપીઓ માં શેર ના લાગે તો પણ તમારે નિરાશ થવાની નથી જરૂર। આ મેગા આઈપીઓ નો શોર બકોર શાંત થઈ જાય ત્યારે આરામથી બજારમાંથી શેર ખરીદીને ભવિષ્યમાં કમાણીની તક ઝડપી શકો છો। એલઆઈસી નો આઈપીઓ લોંગ ટર્મ રોકાણકારોને તગડો નફો કરાવે તેવી શક્યતા છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।